થરાદના રાહ ગામેથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ. દર ચોમાસામાં તૂટતો માર્ગ, ખેડૂતો અને બાળકો હેરાન. જુઓ શું કહે છે ખેડૂત. નામ પટેલ પાર્થિવભાઈ મોતીભાઈ છે. હું અહીંયા શાળામાં ભણું છું, પણ વરસાદ આવે ત્યારે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને પાણીના ભરાવાના કારણે અમે સ્કૂલે જઈ શકતા નથી અને આથી આ અમને તકલીફ પડે છે. નહેરના કારણે પાણી ભરાઈ જાય છે, વરસાદ આવે તો કેનાલ પણ તૂટી જાય છે. માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા કાચી કેનાલ બનાવવામાં આવી છે. આ કેનાલમાં માત્ર એક જ વાર ખેડૂતોએ પાણી જોયું છે. અત્યારે થરાદના પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે માત્ર ખેડૂતોના આશરા સમાન સુજલા સુફલામ કેનાલ ત્યારે એ પણ કોરી ધાકોર જોવા મળી રહી છે. ત્યાં ખેડૂતોના માથાના દુખાવા સમાન બની ગઈ છે. કેનાલ બનાવવામાં આવી છે, પણ કોઈ માપ કે સર્વે નંબર વગર આડા અવળી કેનાલ બનાવવામાં આવી છે. ખેડૂતોની જમીન કાપવામાં આવી છે, જ્યારે ત્યાંના ખેડૂતોને પોતાના રહેણાંક જવા માટે રસ્તો પણ બરોબર નથી. દર ચોમાસામાં તેને રિપેરિંગ કરવામાં આવે છે અને તે પણ માત્ર દેખાવ પૂરતું જ. જ્યારે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને કેનાલ અધિકારીઓને કંઈ કહેવામાં આવે કે રસ્તો કેમ આવી રીતે બનાવ્યો છે, તો ત્યારે અધિકારીઓ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે કે વધારે કંઈ કહેશો તો ફરિયાદ કરીશું. અને અમે ત્યારે ખેડૂતો દ્વારા રાજકીય નેતાઓને મૌખિક અને અનેક વખત રજૂઆત કરતા પણ પરિણામ શૂન્ય છે. તુસિંહ સોમવરસિંહ રાગ. અમારે આ સુજલામ સુફલામ હેડ્યાના 13 વર્ષ થઈ ગયા, 13-14 વર્ષ. હજુ સુધી પાણી આવ્યું નથી, રસ્તાનું પૂરી તકલીફ એમાં હો. ખેડૂતોના ઘર આવેલા અહીંયા બધા હેડવા માટેની તકલીફ છે અને તે એમાં નજીક શાળા આવેલી, શાળાનો રસ્તો આરો આવે તો એ કોઈ સાહેબો કે કોઈ વફળતા હે નહીં. કોન્ટ્રાક્ટિંગ કહેવા તો કોઈ માનતા હે નહીં. ખેડૂતોને હેરાન કરે. સુજલામ સુફલામ કેનાલ નીકળેલી છે, ત્યાં શાળા આવેલી છે વિનય વિદ્યા મંદિર. બાળકોને ભણવા માટે બહુ રસ્તાની તકલીફ પડે છે. રસ્તો વર્ષો તૂટ તૂટ કરે છે ચોમાસામાં, અને રિપેર કરવાવાળા અમે જાતે કરીએ છીએ. વર્ષે 25-25 હજારનો અમે ખર્ચો કરીએ છીએ, પણ સુજલામ સુફલામના અધિકારીઓ અમને કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી. અમુક ફોર્મ કર્યા છે, પણ એ હજી અધૂરા અધૂરા છોડી દીધેલા બાકી પડ્યા છે. હજી ફોર્મ પૂરા થયો નથી, એના માટે અમારા સાહેબોને રજૂઆત છે. ક્યાં રિપેરિંગ કરશો, પણ 3 મહિના છે કોઈ રિપેરિંગ કરતો કોમ નથી અને રસ્તાનો પૂરેપૂરો પ્રોબ્લેમ છે અને સર્વે વગર નેર જેમ તેમ ખેડૂતના ખેતરમાં ટેબા બીજા કરી નોખ્યા અને વારંવાર રસ્તાની રજૂઆત કરતો. કોન્ટ્રાક્ટર હોમેથી કે ધાક ધમકી દે કે તમે ખેડૂત વધારે બોલ્યા તમે કેસ કરી નોખશો અને સાહેબોને વારંવાર રજૂઆત કરતો. સાહેબે શું કોઈ જ કે નહીં થાય રિપેરિંગ. કયા સાહેબોને રજૂઆત કરી? ચિયા સાહેબ, ચૌહાણ સાહેબ અને દોના ભાઈ નાઈ અને સુલા સુપરવાઇઝર. એ વારંવાર રજૂઆત કરતો ના પાડે. કેનાલ ઉપર અને રસ્તે હો ઘર છે, એમાં કોઈ બેન દીકરી ડિલિવરી માટે હોય તો અમારે અહીંયાથી દવાખાને લઈ જવા માટે પૂરી તકલીફ રહેશે. રસ્તો નથી ચોમાસા માટે. અમો રિપેરિંગ હાથે અમે કરીને ખેડૂતો હેડો છો. નેરવાળા નહીં કરી આપતા. શું કે નેરવાળા તમન બાબુ? નેરવાળા અમને ના પાડે છે. અમારો નિયમ નથી કે રસ્તો હમો કરવાનો. અને નેરનું કોમ 50% અધૂરું પડ્યું બાકી અને જેમ તેમ ખેડૂતોના ખેતરમાં ટેબા કરીને જતા રહે. ખેડૂતોને જવાબ આપતા નથી બરાબર. શું નામ તમારું? મારું નામ સોગાભાઈ વસ્તાજી પ્રજાપતિ. અમારે હવે રસ્તાની ખૂબ પ્રોબ્લેમ છે અને દર વર્ષે વરસાદ આવે ત્યારે તો બધું હેડાતું નથી અને રસ્તાને હાવ હોળો હોય રસ્તો એટલે રડી જવાનો બીક આવે અને જ્યારે ત્યારે ખાડા પડે ત્યારે અમારે બધા ખેડૂતો ભેળા થઈને અમે બધા જાતે હમા કરો અને ખૂબ તકલીફ રહે. ચોમાસામાં તો અમારે હેડવાની પૂરી પૂરી તકલીફ રહે અને રિપેર બિપેર કોઈ કરતા નથી, કોઈ પણ આવતા નથી અને આ બધું જાતે ખેડૂતો બધા કરે અને ખૂબ તકલીફ જવા માટે હેડવા માટેની. એમ એટલે તમે આગળ રજૂઆત કરી કરે? આગળ કોઈને રજૂઆત એટલે કે ને કરો, રજૂઆત તો આવે એટલે આ બધો રસ્તો કરો તમારે હેડવો એટલે અમારે હાથે કરવો પડે, બીજું કોઈ તૈયાર થતું નથી. શું નામ તમારું? મફાભાઈ પ્રજાપતિ.